પણ મારી દુઃખ હરણી મારી દુઃખ હરણી અને કુળ દેવી અને કરણી તું કર સહાય એ મારી જાહર જુગમાં જો ગણી એ મારી પરગટ પીઠળવા તો નમો આદિ અનાદિ તુંહી એ ભવાની અને તુંહી જોગ માયા તુંહી બાગબાની એ તુંહી ધરની આકાશ વિભૂ પ્રસારે અને તુંહી મોહુ માયા વિશે શૂલ ધારે સૌરાષ્ટ્રની ધરતીમાં જે સુરવીરો પાયકા છે તેની પાછળ મોટો ફાળો જનેતાઓનો છે. જે જનેતાના ઉદરમાં સંતાન હોય ત્યાંથી માય ને વિચારોથી એમ કહેવાય છે કે સંસ્કાર રેડતી નીતિના ધર્મના ન્યાયના એ સંસ્કારમાં રેડતી અને એ દીકરો જયારે જન્મી અને મોટો થતો ત્યારે ધર્મને સામે એમ કહેવાય છે કે લડતો અનીતિને સામે લડતો અને ખંભામાં ખાપણ લઈ અને ધર્મને બારવટે પણ દીકરો નીકળતો. પણ એ બારવટું ધર્મનું હોય નીતિનું હોય. આ દેશની તો એ તાકાત છે કે આ દેશની માલિપા બારવટા થયા છે એ ધર્મના થયા છે. આ દેશમાં યુદ્ધ થયા છે એ ધર્મના યુદ્ધ થયા છે. યુદ્ધ પણ ધર્મના બારવટા ધર્મના અને નીતિના એ તો ભારતની ધર્મની મજા છે. સૌરાષ્ટ્રના બારવટિયા એમના તો ઘણા પ્રસંગો સૌરાષ્ટ્રની ધરતીમાં ગાજતા છે પણ એમાંનો આ એક પ્રસંગ વીર રામ વાળો કેવા છે કે જનની જાણીતો ભગત જાણી કા દાતાર ને કા સુર નહી તો રેજે વાંજણી તું મત ગુમાવીશ નૂર. જનની જાણીતો ભગત જાણી કા દાતાર ને કા સુર. હે માં જન્મ દે તો ઉદર માંથી કોક ભક્તો નો જન્મ દે. જન્મ દે તો હે માં કોક વીર પુરુષ નો જન્મ દે. જન્મ દે તો હે માં કોક દાતાર નો જન્મ દે નહીતર તું વાંજણી રેજે. આવી જનેતાના ઉદરમાંથી જે દીકરો જન્મો અને એણે ધર્મનું બારવટું કર્યું. રામવાલાને નાનપણથી આ દુઓ બહુ વાલો હતો.
અને આ દુઓ જ્યારે એમ કેવા છે કે હાલતા ચાલતા બેહતા ઉઠતા ગણગણ્યા કરતો હતો કે હે મા જનની જણતો ભગત જણી કા દાતાર ને કા સુર વાવડીના કાળું વાળાનો દીકરો અને જોગમાયા જેવી રાઠોડબાઈના ઉદરમાંથી જે દીકરે ધાવણના ઘૂંટડા પીધા છે જોગમાયા જેવી જનેતાના જેણે ધાવણ ધાવ્યા ઈ રામવાળો જ્યારે હાલી અને વાવડીથી ધારગણી જ્યારે ભણવા જાતો નિશાળની માલિપા જ્યારથી ભણતો ન્યાથી એમ કેવા છે કે હાલતા ચાલતા એ નિશાળિયામાં કાંઈ વાતચીતની બોલાચાલી થાય તો નાનપણથી ન્યાયનો પક્ષ લેતો અને અન્યાયને સામે લડતો નીતિને ખાતર તો પારકા કજિયા લેતો એ માણસ ભણ્યો થોડું પણ કેવા છે કે ગણ્યો જાજો ઓછું બોલતો બોલતો ત્યારે બહુ મીઠું બોલતો કહેવાય છે કે નાનપણથી જેના જીવનમાં સમજદારી ભરી હતી પણ પોતાના બાપ કાળુ વાળાની એની ચિંતા બહુ થતી એકનો એક દીકરો ભણ્યો નહીં અને હવે શું કરશે એક વાર બોલાવી અને બાપે દીકરાને માથે હાથ મૂકીને એટલું કીધું બેટા રામ આપણો આ ગરા તો ગાયકવાડી સરકારે અટકાયતમાં લીધો બેટા આપણી બધી જમીન જાગીર તો હવે વૈગી છે અને ડોહો પટેલ કુંભાર ઓલા ભવનો કયો વેરી આપણો નીકળ્યો છે બેટા કે આપણી કોઈ વાત હરાડે ચડવા દેતો નથી દીકરા મને બાપ તરીકે એમ થયા કરે છે કે હે દીકરા તને કોણ રોટલા દે તું ભણ્યો નહી દીકરા હવે આપણે શું કરશું રામવાળો એ બધી વાત સાંભળતો હતો સામે જવાબ નહોતો દેતો પણ જયારે નવરો પડતો ત્યારે ધર્મના પુસ્તકો વાંચતો સારી કવિતાઓ વાંચતો અને હાલતા ચાલતા એક શબ્દ બોલતો કે જનની જણતો ભગત જણ કાંદા તાર કાં સુર નહીં તો રેજે વાંજણી તું મત ગુમાવીશ નૂર માં પણ રામવાળો આ દુઆને દુઓ નતો માનતો આને મંત્ર માનતો હતો પણ બન્યું એક વખત એવું કાળુ વાળા એ ઘેરે આવી પોતાના ઘરમાં જઈ જોગમાયા જેવી કાઠિયાણી પાસે વાત કરે છે કાઠિયાની જમીન તો બધી ગીરો મુકાઈ ગઈ છે સરકારે અમુક રકમનો દંડ ભરવાનો કાગળ ધારીથી ડોહા પટેલની હારે મોકલો પણ એને દહ દહ વર્ષ કાગળ દાબી રાખ્યો આપણને દીધો ની કાઠિયાની અને આજ હવે ડોહો પટેલ એમ કે છે કે દંડના 2200 રૂપિયા તમે ભરી દો અને જમીન છોડાવો 2200 રૂપિયા આપણે ક્યાં લેવા જવા કાઠિયાની અને રૂપિયા નહીં મળે જમીન નહીં છૂટે તો આપણે એનો સરકારનો દંડ કેવી રીતે ભરીશું એનો દંડ તો ચડ્યા કરશે પણ હયાની માલિપા એમ કેવા છે ધર્મને લઈ નીતિને લઈ ન્યાયને લઈ અને બેઠેલી વિશાળ હૃદયની કાઠિયાણી એટલું બોલી દરબાર ડોહાભાઈ આમાં હું કહે છે દરબાર જવાબ આપે છે કે હું એ તો એમ કે છે કે એક વિઘો જો તમને ખાવા દઉં તો હું ડોહો કુંભાર ઓ દરબાર આપણે એનું શું બગાડ્યું છે કે એટલો બધો આપણો વાંધો કરે છે કાઠિયાની તમે દુરીજનને નથી ઓળખતા ગાયકવાડનો ગામ પટેલ એટલે કાળો નાગ સમજી લે કાઠિયાની એને આપણાથી નો પુગાય આટલી વાત થઈ તા તો કોટવારે આવી પહાયતે આવીને એટલું કીધું આપા
આપા કાલા તમને સરકારી ઉતારે બોલાવે છે, સરકારી ઉતારે બોલાવે છે, વાત સાંભળી અને કાલુ વાળું એટલું બોલ્યું, બાપા કઈ કાગળ આવ્યો છે ધારી થી? હા બાપુ, કાગળ આવ્યો છે, તમારો તમામ ગરા સરકારે પોતે જપ્ત કર્યો છે, હવે જયારે 2200 રૂપિયા ને 1000 દંડ ભરશો ત્યારે તમારું ગરા છૂટશે. કાલુ વાળો એટલું બોલ્યો, અમારો બધો ગરા ભાઈ? હા બાપુ, તમામ મિલકત જમીન હતી બધી જપ્તે કરી છે. દરબાર કાળુ વાળો ઉતારે જાય છે, પણ કાળુ વાળા ને ઉતારે જવા નીકળવું અને આમ ઓરડા માંથી રામવાળા નીકળવું, અને રામવાળો આમ ગણગણતો હતો, જીવનમાં ધર્મ ને માટે કઈક કરવું, નીતિ ને માટે કઈક કરવું, આવી તો નાનપણથી ઝંખના હતી ને. એ બોલતો બોલતો રામવાળો નીકળ્યો, માએ એટલું કીધું, બેટા તારી વાત સાચી છે, પણ તારા બાપની વાત સાંભળી કે નહીં? હા માં, મેં બધી વાત સાંભળી. રામવાળો ગામમાં ગયો, કાળુ વાળો ઉતારે ગયો, અને ખરેખર સરકારે તમામ જમીન જપ્ત કરી, અને એનો આઘાત કાળુ વાળાને એવો લાગ્યો કે કાળુ વાળાએ ખોલિયામાંથી પ્રાણ કાઢી નાખ્યો. ખાની દુનિયા છોડીને દરબાર વયો ગયો. બાપના મૃત્યુનો બહુ અફસોસ થયો રામવાળાને. આય રાઠોડબાઈ કાઠિયાણીને પણ ખૂબ આઘાત લાગ્યો. એકાદુ વરહ ગયું છે ને, ત્યારે કાઠિયાણીને ચિંતા મંડી થવા. હવે તો વ્યવહારની મૂંઝવણી થઈ, પોતે એકલા પડી ગયા, ગરાહ જપતે થઈ ગયો, વ્યવહારમાં મૂંઝવણ આવવા મંડી. અને ડોહો પટેલ હજીએ કાવા દાવા કરે છે, હજીએ સરકારી કાગળિયામાં ગોટાળા કરી અને કેમે આને જમીન ન મળે એવા પ્રયત્નો કરે છે. પોતાના દીકરાની પોતાને માને ચિંતા થાય છે, મારા રામનું શું થાય. રાત પડી જાય તો રામવાળો ઘેરે ન આવે, એટલે હાથમાં લાકડી લઈને ગામના પાદરમાં ગોતવા જાય માં, અને નેજુ માનીને એમ કે, બેટા રામ હવે ઘેરે હાલ, બાપ રાત પડી ગઈ. રામવાળો ઊંડા ઊંડા મનસુબા ઘડતો ક્યાંક બેઠો હોય, માનો હાથ સાંભળીને આવીને એટલું કે, માં આ આવ્યો. અને રામવાળાને ઘેરે લઈ આવી કાઠિયાની વાળું કરાવે છે, પણ આ દીકરાને માથે હાથ મૂકી બાઈ એટલું બોલી, બેટા બેટા તું મને કેતો ખરો તારા મનમાં શું છે? તું હું વિચારમાં પડ્યો છો બેટા? ઈ તો મને વાત કર, તું મૂંઝાયા કરે કરતો હોય એવું મને લાગ્યા કરે છે. દીકરા આ તારા લુગડા લતા હમું તો જો બેટા, હવે કઈક તો સમજ. હવે દીકરા વ્યવહાર કેમ હાકો? હવે મારાથી થોડું મજૂરીએ જવા હે. તારા બાપનું લાંબુ ગામતરું એમ કરતા કરતા આઈની આંખમાંથી આહું બન્યા પડવા, કાઠિયાણી રોવા મીંડ્યા. પણ માના આહુણા જોઈ જાણે કાંઈ બન્યું નથી ને, એમ પાછો ગણગણવા મીંડ્યો, જનની જેણી તો ભગત જેની, કાં દાતાર કાં સૂર, નહીં તો રેજે વાંજણી તું મત ગુમાવીશ દૂર. આટલું કઈ દીકરો નીકળી ગયો ઘરેથી. પણ આ કાઠિયાણી પોતાના ભાઈને વાઘણિયા ખબર મોકલે છે કે ભાઈ એક આટો દઈ જા. ભાઈ રામ દાદલ સંસાર છોડી અને પરમ કક્ષાએ જીવતો હતો, એટલે તો લોકો એને રામ સ્વામી કહીને બોલાવતા હતા. બેન નો સંદેશો મળ્યો, એક જ ખમીર થી જીવતા હતા. રાઠોડ બાઈ ને પણ જીવતર ના આકરા નિયમ હતા, ભાઈ બેન આકરા નિયમ થી જીવન જીવતા હતા. સંદેશો મળ્યો, બેન ને ભાઈ મળવા આવ્યો. રાઠોડ બાઈ ને પણ એવા આકરા નિયમ હતા. એમાં એક નિયમ તો એને એવું હતું કે કાયમ ને માટે હુરજ નારાયણ ના દર્શન કર્યા પછી અનાજ લેવું,
એમાં ચોમાહામાં 21 દિવસ સુધી એમ કેવા છે ગુરુ નારાયણે દર્શન નહોતા દીધા. 21 દિવસની હેલી મનાણી હતી અને 21 ઉપવાસ રાઠોડબાઈ ને થયા. આવા જીવતરની માલિપા જીવતા જીવતા એમ કેવા છે ધર્મ ને આશ્રય નીતિ ને નજીક જીવતા હતા. પણ પોતાનો ભાઈ આવ્યો ને એટલે એક વાર એટલું કીધું, ભાઈ આ રામવાળા ને હવે તું તારી પાસે લઈ જા, મારું કઈ માનતો નથી, જગત માં એનું ક્યાંય જીવ ચોડતો નથી, હવે તું એને હારે લઈ જા ભાઈ, રામવાળા ને હારે લઈ જા. પોતાનો ભાઈ રામવાળા ને બોલાવે છે, ભાણેજ હાલો મારી હારે વાઘણી હાલો. આખો દિવસ મામો ભાણેજ ખેતીમાં ખેતી કરે, હાંજ પડે ઘેરે આવે, મામો ધર્મના પુસ્તકો વાંચે, રામાયણ ગીતા ઉપદેશક પુસ્તકો વાંચે, રામવાળો આમ છેટો બેઠો બેઠો સાંભળે. મામા ને એમ થયું ભાણેજ ને કઈક તાર લાગતો એવું લાગે, પણ રામવાળો તો એમાંથી વીરતાના વૈરાગના મરવા મારવાના અધર્મની હારે મરી પીટવું લડી મરવું એવા સુર પકડતો તો બેઠા બેઠા. એક બાજુ દહાવ પટેલ નો અધર્મ વધી ગયો, દોહો પટેલ ને વાવડી નો ગાયકવાડ જાતનો કુંભાર પણ ગાયકવાડ નો મુખી પટેલ એટલે ઘેર દોમ દોમ સાહેબી અપરંપાર સતા અને એ સતાએ એને બહેકાવી નાખેલો. સરકારમાં તેના હજાર હજાર જાતના ખટપટ હાલે. દોહા પટેલ નો બોલ એટલે ધર્મ રાજા નો બોલ. કેટલાય ગરીબો ના એમ કેવાય છે કે લોહી પીધા, ગરીબ ગુજરાત ને રંજાડવામાં એને ક્યાંય ખામી નહોતી રાખી, મજૂરોને દાળિયું ચૂકવે ની રાકની જમીન પડાવી લે, પોતાના ભાઈ બારું હગાવાલા ને દોહા પટેલે નહોતા મૂક્યા અને ગરીબો ના લોહી પીવામાં બાકી નહોતું રાખ્યું. એક બાજુ સતાએ એમ કેવાય છે કે એને ગાંડો કરી નાખ્યો. પણ બન્યું એવું, એક દિવસ સવારને ટાણે દોહો પટેલ દાદ લેવા આવેલા એ ગરીબો ને ગાયલું દે છે, એક બાઈ ને ધમકાવે છે અને કે છે રાંડ ડાકણ ગામ આખા ના છોકરા જંતર મંતર કરવા જાસ અને મારું છોકરું ભરાઈ ગયું ત્યારે કેમ નો આવી, એમ કરીને ગાલું દે છે. દોડા કપડા પહેરી ગરીબડે મોઢે એક જોગણી જેવી બાઈ ઉભી હતી, કરગર તીતી, ડોહા ભાઈ મને ભેખ ને આવા વેણ હોય બાપ, વિચાર તો કરો હું નથુરામજી જેવા સાધુ ની દીકરી રાધાબાઈ મારી હામે આવા વેણ નો શોભે બાપ તને. દોહા પટેલ ખૂબ મીંડ્યા મારવા, માર માર તાતા બાઈ પડી ગઈ, બે થાંભલી ની વચ્ચે પડતા રાધાબાઈ દોહા પટેલ હામે નજર કરીને કીધું, દોહા પટેલ એક વાર આ બે થાંભલી ની વચ્ચે તારું કમોત ન થાય તો તું મને યાદ કરજે. દોહા પટેલે હામે નજર માંડી તા 15-20 જુવાનો ઉભા હતા, એમાં એક જુવાન હામે નજર જાતા દોહા પટેલે એટલું કીધું, કા આપા રામ હું આવ્યા છો, અને ઈ જુવાન રામ વાળો ઉભો હતો અને રામ વાળે એટલું કીધું, દોહા કાકા મારું તમામ ખલું જપતે કર્યું તો હવે મારે ખાવું શું, મારા માટે કઈક તો રાખો. અને ત્યારે એમ કહેવાય છે દોહો પટેલે એટલું બોલ્યો તો કે તમારા બાપના પ્રતાપ છે આપા રામ. રામવાળો એટલું બોલ્યો, કાકા મારા બાપને શું કામ યાદ કરો છો, જે જવાબ દેવો એ મને દો ને, બધું લઈ જાઓ તો અમારે ખાવું હું અને ખાવું હું શબ્દ પૂરો થયો ને. ત્યારે દોહો પટેલ એટલું બોલ્યો, ખાવ ચોરી લૂંટ કરી બીજું શું તમે ખાવો. રામવાળો કે પરસેવો પાલી અને ખાવા દો તો બાપા બહુ હારું નકર ઈ કર્યા વિના છૂટક્યો નથી, ચોરી લૂંટ કરવી પડશે. અને એટલું દોહો પટેલ બોલો, હા જટ કરો એટલે સરકારની તુરંગમાં સોના સાંકળના તૈયાર છે તમારા માટે, જાઓ કરો કંકુના
અને રામવાલો ડોહા પટેલની ઓહરી હેઠો ઉતરીને પોતાને ઘેરે જતો હતો. હજાર હજાર વિચારો આવતા હતા કે આટલો બધો અધર્મ આપણો ગરાહ આપણને ખાવા ન દે. ગાયકવાડને ગામડે ગામડે આવા ડોહા પટેલ હશે, કઈ ગરીબોના લોહી પીતા હશે, આપણી મિલકત આપને ખાવા ન દે. આટલો બધો અધર્મ જો વધી જતો હોય તો એના સામે કઈ કરવું જોઈએ. અને કહેવાય છે કે કરતાની હારે ચકરી ફરી ગઈ, માથું ફરી ગયું, અને ગામના એક કુંભારનું ખૂન કરી સજા પડી. પણ સજા પડી જેલમાં હતો એક પેરીગીરીની હારે એને સ્નેહ બંધાણો, અને એ પેરીગીરી હતો ગોંડલ તાબાના અમરાપર ગામનો, ઈ ગોલણવાળો હતો. ગોલણવાળે એટલું કીધું, રામભાઈ જેથી બહાર નીકળી જાવ તેથી મને તેડાવજો, મારી ઈચ્છા છે બહાર નીકળી જવાની. એમાં રામવાળાને મુક્તિ મળી. ગોલણવાળો જુનાગઢ હતો. રામવાળો ગોલણવાળાને મળવા જાય તા માનો સંદેશો મળ્યો, અને માનો સંદેશો એવો મળ્યો કે રામને કહેજો કે હવે હું થોડા દિવસની મહેમાન છું, મારું મોઢું જોઈ જાય. માનો સંદેશો મળતા રામવાળો ગોલણવાળાને લઈ અને વાવડી જાય છે. દિવસ ને રાત માની સેવા કરે છે. પણ માની સેવા કરતા કરતા દિવસ ને રાત એમાં ધીરે ધીરે જોગમાયા જેવી જનેતાનો જીવન દીપ ઝાંખો મીંડો પડવા, અને એક દિવસ એવો આવીને ભોર્યો, ફાની દુનિયા છોડી માથ હાલી નીકળી. માના દેહને અગ્નિ સંસ્કાર દઈ રામવાળો ખૂબ રોયો. એની બે બહેનોને ખબર પડી, લાખુબાઈ અને બીજી બહેન, પણ બે બહેનો આવી માની પાછળ, બહેનોએ રુદન કર્યા. હવે તો રામવાળો વિચાર કરે છે કે છેલ્લું માનું કારજ કરી નાખું અને સંસારનું છેલ્લું કરજ ચૂકવી દઉં. પણ કરું શું, ઘરમાં કાંઈ ડોહા પટેલને પ્રતાપે હતું નહીં, વાલની વારીએ નહોતી. અને ત્યારે કહેવાય છે કે એટલું બોલો તો રામવાળો, ભાઈ ગોલણ હવે ક્યાંકથી વેત કરી માનું કારજ કરવું છે, પણ ગરીબ ગુજારને રંજાડીશમાં હો બાપ, માર તો મીર મારજે. ગોલણવાળો નીકળી ગયો. ગાંધી ઘેરમાંથી એક શેઠિયો ઘીના ડબ્બા ભરી ગાંધી ઘેરના ભોરડા માનવીઓને ભોળવી, અને કહેવાય છે કે જાતો તો રસ્તામાં લૂંચ્યો, 150 રૂપિયા લીધા એક ઘીનો ડબ્બો લઈ અને ઘેરે આવી અને રામવાળાને કીધું માનું કારજ કર્યું. પણ માનું કારજ કરી અને ઘરની તમામ ઘરવખરી હતી ને એ બધી ભેલી કરી અને ઘરમાં બે ઢગલા કરી, અને રામવાળો એટલું બોલ્યો તો બે બહેનોને બોલાવીને એટલું કીધું, બહેનું આવો તા ઓરડામાં. બે બહેનું ઓરડામાં આવી, બે ઢગલા ઘરવખરીના પડ્યા હતા, અને રામવાળે એટલું કીધું, બેન આમાંથી જે જોઈએ લઈ લે બેન. બે બહેનું એક એક ઢગલો લઈ લ્યો, અને બે બહેનું એટલું બોલી, ભાઈ વાવડીમાં આવવા દેવ્યું નથી, પાછું દેશ બંધ કરી દેવી છે. રામવાળો એટલું બોલ્યો, બેન હવે લઈ લ્યો, બે એક એક ઢગલા લઈ લ્યો બેન. કોચ વાતે હૈયે બે બહેનોએ ઘરવખરીનો એક એક ઢગલો લીધો. જે આંગણે બે બહેનો અને ત્રીજો ભાઈ રમતા હતા, ઈ ઘરનું આંગણું આજ મુસાફરખાનું બની ગયું. આ છે કુદરતની ગતિ. બે બહેનોને હાહારે મૂકી આવી ઘેરે આવી. રામવાળો કે છે કે આમાં હવે મારું કાંઈ નથી, આ મારું ઘર નથી, આ તો સ્મશાન છે. બેનું હાહરે જતેરી, અને વાવડીમાંથી રામવાળો નીકળી. ગોલણવાળો હારે હતો, નાગવાળો, વિહામણ એમ 9 જણા મળી અને નક્કી કર્યું કે હવે અધર્મને સામે નીતિને સામે બારવટે ચડવું છે. અને 99 જણાએ એક સુર પુરાવ્યો, રામવાળો જેમ કેમ ઉપાડો માળા. બધાએ વફાદારી રહી, સોગંદ ખાઈ, ખુરજની માળા ઉપાડી અને પ્રતિજ્ઞાઓ કરી કે મરશ્યું ત્યાં સુધી આપણે એક હારે રહેશું. નક્કી કર્યું બારવટે ચડવું.
બારવટીયા પેલા તો વાત કરી કે હવે પેલા હિંગલાજ ની જાત્રા કરી આવી પ્રથમ, પણ હિંગલાજ પરસવા જાવું, પૈસા નો વેત ન મરે, ખર્ચી ન મરે, શું કરજું? રામવાળા એટલું કીધું કે કુબડા ગામ ને ભાંગીએ પેલા, પણ ગામ ભાંગવા જાતા તો બધાને ભેલા કરી, હાથમાં હુરજના પંજાવાળો લીલો નેજો લઈ અને ગામની બજારમાં બારવટીયા ટેલે છે, બધા સાથીઓને ભેલા કરી ચોકમાં રામવાળો બધાને કે છે, બાપ આટલી ગાંઠ વાળજો, લૂંટ કરવામાં કોઈ ભાઈ બેન દીકરીને અંગે અટશ્યો માં એના ડીલે હજારોના દાગીના હોય તોય જીવ બગાડશો માં, નહીં તો રામવાળો તમને ગોળીએ દેહે, ગરીબ ગુજારને બોલાવશો નહીં, અનિતિ કરશો નહીં અને મારકૂટમાં મર્યાદા છોડશો નહીં, નહીતર ગાયકવાડને ડોલાવી નહીં શકીએ અને હુરજ નારાયણ આપણી હારે નહીં રે બાપ. અને એ બધાએ પ્રતિજ્ઞાઓ લીધી કે રામભાઈ બેન દીકરીઓથી અમે છેડો અડવા નહીં દઈએ, ગરીબ ગુજારને રંજાડશું નહીં, તું કેમ હાથમાં માળા લઈ અને નીતિથી બારવટું કરશું. કુબડા ભાંગી જે કઈ ખર્ચી મળી એ બધાય બારવટિયા હિંગલાજની જાત્રાએ હાલી નીકળ્યા. હિંગલાજ જાત્રા કરી અને પાછા જ્યારે આવ્યા હિંગલાજ ની જાત્રા કરી અને તમામ બારવટિયા જયારે સૌરાષ્ટ્ર માં આવ્યા, પાછા આવી અને રામવાળા એ પોતાની વાવડી ગામનો જ અધર્મી દોહા પટેલ ને રામવાળા એ ઠાર માર્યો, જેને ગરીબોના લોહ પીધાતા, જેને સતાનો મદ હતો, અને એ રામવાલા ડોહા પટેલ ને જયારે બે થાંભલી વચાલે જ માર્યો કે જ્યાં નથુરામ ની દીકરી સાધ્વી રાધાબાઈ કમોત ભાખેલું હતું, એ જ સ્થળે રામવાલા ડોહા પટેલ ને માર્યો. પછી તો હિંગલાજ ની જાત્રા નો ભગવો ભેખ ઉતાર્યો બધાએ અને 84 જમાડી. 84 જમાડ્યા પછી દરેક બારવટીયા કેસરિયા કર્યા, રામ તેદી કાંડે મીંઢોલ બાંધી અને વરરાજો બહેનો અને નવ જાનૈયાની જાન જોડી અને મોતને માંડવે રામવાળો તોરણ છબવા હાલી નીકળ્યો. ગાયકવાડ તાબાના ગોવિંદપરા ગામ ભાંગવા જેથી બારવટીયા ગામના પાદરમાં આવ્યા, ગામના દરવાજામાં દાખલ થઈ પેલા રામવાળાએ ગણતરી કરી, ગણતરી કરતા 1, 2, 3, 5, 7, 9 અને 10 થયા. બાપા આપણે તો 9 જણા છીએ ને, 10 કેવી રીતે થાય? રામભાઈ ફરીવાર ગણો જી. ફરીવાર ગણતા 9 ને બદલે 10 થયા. રામવાળા એ નક્કી કરી લીધું કે હાલો ભાઈ સમજાઈ ગયું, 9 આપણે અને 10મો હુરજ નારાયણ આપણી હારે છે બાપ. ગામના પાદરમાં હનુમાન ને શ્રીફળ વધારો, દેવને પ્રાર્થના કરો અને ગામના ચોકમાં આવી અને અધર્મીઓ હતા એને લૂંટી મારી અને બારવટીયા જયારે હાલતા થયા ત્યારે ધારીમાં મોટી પલટન પડેલી અને એ સરકારની પલટનની વચ્ચે બારવટીયા ચીઠી નાખતા ગયા અને સવારમાં ઉઠી અને પલટનમાં ચીઠી વાંચવામાં આવી તો એમાં રામવાળાએ એટલું લખ્યું હતું કે એટલા એટલા ગામડાઓ મેં ભાંગ્યા છે તો કોઈ નવાણિયાને કૂટશો નહીં, કોઈ નવાણિયાને મારશો નહીં અને કોઈ નવાણિયાને રંજાડશો તો રાજ બદલો થવો એ તો કઠણ છે, પણ ધોળે દિવસે જો ધારીને હું ચૂથી ન નાખું તો હું રામવાળો નહીં,
લિંક્ડઇન રામ વાળો કરી અને ચિઠ્ઠી નાખી નીકળી ગયા. પણ હવે તો રામવાળાને પકડવા માટે ગાયકવાડની ફોજુ એમ કેવા છે કે ગામડે ગામડે ટોડા બાંધી અને ઉભી છે. અને એ રામવાળો એ બારુટિયાઓની હારે પોતાના સાથીદારોની હારે ગાયકવાડના ગામડા ધમરોડે છે. પણ કેવા ધમરોડે છે! કેવો લીધારી અમરેલી ધ્રુજે અને ખાંભાઈ થર થર થાય, પણ જો ને દરવાજા એ દેવાય તો રોંઢે દિયે રામડા, પણ દરવાજા જોને જોને દેવાય. અરે રે, ઈ તો રોંઢે દિયે રામડા. એક પછી એક ગામડા ને ધમરોડતા બારવટિયાઓ એમ કેવા છે, ગાયકવાડ સરકારની આંખ ઉઘાડી નાખી, કરવું શું, બારવટિયાને જવે કેમ કરવા? એકવાર ચકોહર ડુંગર ને ધાર ઉપરથી બધા બારવટિયાઓ હાલ્યા આવે છે, નવે નવ જણા. એમાં એક તેજસ્વી જુવાન હામે મળ્યો. જુવાન ને ભાળતા રામવાળો એટલું બોલ્યો, ભાઈ કોણ છો તું? જુવાન એટલું બોલ્યો, મારું નામ મેરુ, હું રબારી છું. આડું ફરવાનું કારણ, ઈચ્છા તમારી હારે હાલી નીકળવાની છે. રામવાળો એટલું બોલો કે મેરું વિચાર કરીને હાલજે, જગતની માયા વાલી તો નહીં લાગે ને, અહીં તો ખંભે ખાપડ નાખી અને મોતને મોઢા મળીને ફરવાનું. રામભાઈ, વિચાર કરીને ડગલું ભર્યું છે અને જરૂર પડે તો પારખું કરજો અને નકર મને બંધુ કે દેજો. રામવાળા એ દસમા ને હારે લીધો, નવ હતા અને દહમો એક મેરું રબારી હારે ભળ્યો. બધા હાલ્યા જાય છે, એમાં એક ગામડાની ધાર આવી. ઈ ધારને હામે એક બાઈ હાલી આવતી હતી. બારવટિયાને જોઈને બાઈ ધ્રુજવા માંડી. રામવાળો આગળ આવીને એટલું બોલ્યો, બેન કોણ છો? બેન તું? ભાઈ, હું કુંભારની દીકરી છું, મારે પિયર આટો દેવા જાઉં છું. રામવાળો એટલું બોલ્યો, ઓહો, ડોહા પટેલ ની નાય તા તો, પણ તા તો બાઈ હિમાડે ધ્રુજવા માંડી. રામવાળો એટલું બોલ્યો, બેન તું ધ્રુજમાં બેઠા? બેન તું તો પૂજવા લાયક કેવા દીકરી, તું તો અમારી બેન કેવા, તને કઈ ન કહેવાય માં, તારા તેપ તપ અને તેજ થી તો અમે બારવટું કરી રહ્યા છીએ. લે બેન, આ કાપડું લે. ખર્ચી હાથમાં દઈને રામવાળો એટલું બોલ્યો, તો બેન બેફિકર હાલી જાયજે, તારું કોઈ નામ ન લે અને કોઈ કદાચ રંજાડે તો કેજે હું રામવાળાની બેન છું. એક ગામડામાં રામવાળો એમ કહેવાય છે કે પોતાના સાથીદારો લઈ અને અધર્મી એવો એક જૂઠો શેઠ કરી કોઈ પણ ગરીબ માણસની જાગીર દબાવેલી, કોઈ ગરીબના મકાન ચડાતા હોય એને ધ્યાનમાં રાખી વ્યાજ ચડાવી ચડાવી અને પડાવી ખાતો તો એ ગામના ચોકની માલિકા જઈ અને જૂઠા શેઠને અર્ધી કરાય તે ઉઠાડીને રામવાળે એટલું કીધું કે ગરીબોના જે લોહી પીધા છે એ તમામ મિલકત કાઢી દે. શેઠ ધ્રુજવા માંડ્યો. પોતાના બે દીકરાની વહુ આડી ફરીને એટલું બોલી, બાપા ભાયું એને મારો માં લ્યો, અમે અમારા દાગીના દઈ દઈએ. રામવાળો કે ના બેન, દીકરીયું છેટ્યું રેજો, તમારો છેડો અમને ન અડવો જોઈ. સાથીદારોને કીધું, ખબરદાર, કોઈ બેન દીકરી તમને અડે નહીં, બેન દીકરીના દાગીના લેવાય નહીં. અને કહેવાય છે કે રામવાળો એ જૂઠા શેઠને મારતી વખતે એટલું બોલ્યો તો કે તને મારવો હોય તો આટલી વાર લાગે,
પણ હવે તું ચેતી જાયજે. અને હવે કોઈ ગરીબ ના લોહી નો પીતો, અને પછી તો કોળીનાર પંથક ની માલીપાઈ બારવટિયા ઉતર્યા. એકો એક ગાયક વાળી સરકાર ના એમ કેવા છે કે ગામડામ ધમરોડતા એ રામવાળા ની હાક ડાકુ વાગે છે, એમાં ખીજડિયા કરીને ગામ. અને ખીજડિયા પર જયારે એમ કેવા છે કે વ્યાજ ખાવ શેઠિયા ને બોલાવી અને ચોપડા મગાવ્યા રામવાળા એ. એકો એક ગરીબો ના આંતરડા મીંડા ઠરવા, એકો એક ગરીબો ને જે ત્રાસ હતા એ ત્રાસ રામવાળો દૂર મીંડો કરવા. ચોપડા મગાવીને કીધું, સાથીદારો આ બધા ચોપડા હળગાવી નાખો, ચોપડા હળગશે ગરીબોના કાલજા ઠરશે, અને એક વ્યાજ ચડાવ્યા છે આમાં. ચોપડા હળગાવી નાખ્યા, પણ અંદરની માલીપા અવાજ આવતો હતો, સાથીદારો કઈક લેતા હતા. રામવાળા ઓહરી માંથી એટલું કીધું, ભાઈ હું છે રામભાઈ, પેટારો ભાંગીએ છીએ, પેટારો ભાંગતો નથી. રામવાળો ઓરડાની માલીપા જઈને એટલું બોલ્યો, ખહી જાવ છેટા ભાઈ, નથી ભાંગતો પેટારો. તો ના આગા ખહી જાવ. રામવાળા એમ કેવા છે કે એક પાટું માર્યું અને પાટું મારતાની હારે એ પેટારો ભાંગી તો ગયો, પણ રામવાળાને ખબર ન પડી એમ પગમાં ચૂક લાગી, ખીલી વાગી. પોતે તો ખબર નથી કે મારા પગમાં શું વાગ્યું, અને અધૂરામાં પૂરું થવા કાળ છે ને, જૂના પગરખા હતા એને કુણા કરવા હરુથી તેલમાં બોલ્યા, તેલવાળા પગરખા કરી અને રામવાળા પગમાં પહેર્યા. એક તો ખીલી વાગીતી, ચૂક વાગીતી, એમાં તેલ ભરાણું. રામવાળાને ખબર નથી કે જે ચૂક વાગી છે એમાં તેલ ભરાણું છે. બીજી બાજુ ચોરાની માલીપા ડાયરો રામવાળાએ કર્યો. બે માઇલ ઉપર બગસરામાં કેવા છે સરકારી થાણું પડ્યું છે. રામવાળાને એનો ડર નથી. ગામને ચોરે ડાયરો કરીને કહેવરાયું કે રામવાળા તરફથી કહુંબો પીવા આવજો. સરકારી અમલદાર થી આડું ઉતરી હગાય નહીં. શું નીતિની ને ધર્મની તાકાત છે. કોઈ નો આવ્યું પણ ચોરે એક વૃદ્ધ કાઠિયાણી આવી અને રામવાળાના મીઠણા લઈને એટલું બોલી કે બાપ રામવાળા ધન છે બાપ, કાઠી કોમને તે હવાઈ કરી, કાલા વાળાને ઉજાયલો બાપ, હમા તને આઈના રખવાળા કરી. અને બાઈ મીઠણા રામવાળાના લીધા, પણ ચૂક વાગી, એમાં તેલ ચડ્યું, પગની માલીપા વિકાર થયો. અને એ પગ ધીરે ધીરે પાકવા મીંડો, પગની માલીપા પરુ મીંડા થવા, અને પાકને હિસાબે રામવાળાને તાવ ચડ્યો. તાવ ચડ્યો, પગ વકરી ગયો, ખર્ચી ખૂટી ગઈ. અને રામવાળો ગુજરિયા આવી અને કાળું ખુમાણને ત્યાં થોડા દિવસ રોકાય છે. થોડા દિવસ રોકાવું તું, પણ કાળું ખુમાણે ખૂબ રોક્યા, ઘણું રોકાણા, ખર્ચી ખૂટ થઈ ગયો તો, પગ વકરી ગયો, પાક થયો. પથારી વસ રામવાળો એટલું બોલ્યો તો કે ભાઈ ગોલાણ, ખર્ચી ખૂટ થઈ ગયા છે, ગાયકવાડ નું ભલગામ જઈને ભાંગો. પણ ગામ ભાંગવા નીકળેલા ગોલણ વાળો અને સાથીદારો એ ગામ ભાંગીને પાછા આવ્યા ત્યારે ખબર પડી રામવાળાને વાતચીતમાં કે ભલગામ નથી ભાંગ્યું, આ તો ગોંડલ તાબાનું વાવડી ભાંગીને આવ્યા છે. ત્યારે રામવાળો એટલું બોલ્યો તો ભાઈ ગોલણ, તે બહુ કરી બાપ, આપણે ખોટ ખાઈ ગયા ગોલણ,
આપણે ગોંડલ હારે ક્યાં વેર છે બાપ? તું ઉઠીને આ ભૂલ કરી બેઠો? ગાયકવાડ નું ભલગામ ભાંગું તું એને બદલે વાવડી ભાંગીને આવ્યો ગોલણ? મને તું ઓળખી હિગ્યો ની બાપ? ઓહો, બહુ ભૂલ કરી ભાઈ, તે મારો મનખો બગાડ્યો. પથારી વસ રામવાળો અફસોસ કરે છે. ગોલણવાળાને દુઃખ થયું. ગોલણવાળો મન દુઃખ થયું, ગોદળવાળાને લઈ અને નોખો થયો. રામવાળાની પાસે કોઈ ન રહ્યું, બે સાથીદાર, એક નાગવાળો અને બીજો મેરુ રબારી રહ્યો. ગુજરિયાથી એમ કહેવાય છે કે રામવાળો એમ કહે છે કે ભાઈ હવે મને રજા આપો, ખંભે બિહાડી મેરુ રબારી અને બિલખા લઈ જાય છે. બિલખા થોડો ટાઈમ રહ્યા પછી તો એમ કહેવાય છે કે એટલો બધો પગ પાક્યો, એટલો બધી પીડા ઉપડી, વેદના ખમાતી નથી. રામવાળાને હવે જાજુ નહીં જીવાય એની ખબર પડી ગઈ. બિલખામાં ગરદણીને બોલાવીને એટલું કીધું, ભાઈ તમારો આભાર, તમે મારું બહુ રાખ્યું. હવે મારા પગમાં એવી પીડા થાય છે, હવે હું જાજુ જીવીશ નહીં. હવે રામવાળો કે મને મારું મોત હામે દેખાય, મને કોક ગિરનાર આવી મૂકી જાઓ. જ્યાં સીધોનું બેહણું છે ગિરનારમાં મરીશ તો મને મોક્ષ મળશે. મને ગિરનારની ગોદમાં આવી કોક પોઢાડી જાઓ ભાઈ. બિલખાના ગરદણી એટલું બોલ્યા, રામભાઈ અફસોસ કરો માં બાપ, મારે ત્યાં તમે રોકાવ, હું તમને હાંચવીશ. રામભાઈ હિંમત રાખો, રામવાળો થઈને આવી હિંમત હારી જાય. રામભાઈ સુખેથી મારે ત્યાં રહ્યો, જેથી મારા ઘરમાં કણ નહીં હોય તેથી હું ભીખ માગી અને તમને આપીશ, તમને ખવડાવીશ. અને રામભાઈ હું તમને મલક છેતરાયો સમસાને લઈ જઈશ બાપ, પણ તું અહીંથી જામાં. રામવાળો એટલું બોલ્યા, નાના ભાઈ મારે ખાતર તમારે દુઃખ સહન કરવા પડે. કાલ હવારે ગાયકવાડી સરકાર તમને દબરોળી નાખે, તમારો કાંઈ વાંક નહીં, મને આશરો દીધો એનો બદલો તમને એવો મળે. એના કરતા હવે મને ગિરનારની ગોદમાં મૂકી જાઓ, મારે ગિરનારની ગોદમાં પોઢવું છે. બિલખાથી ગાડામાં બેહાડી રામવાળાને આરે મેરુ રબારી અને નાગવાળો બે સાથીદાર ગાડામાં બેહાડી ગિરનારના બોરિયા ગાળામાં ભયંકરમાં ભયંકર સ્થળ ઉપર મૂકી આવ્યા. બિલખાના માણસો પાછા ગયા. બોરિયા ગાળાના એક ભોયરામાં એની હારે બે ભેરુ હતા, એક નાગવાળો બીજો મેરુ. પણ પગ તો એમ કહેવાય છે કે હવે થાંભલા જેવો થઈ ગયો છે, વેદના સહન નથી થતી. એક વાર નાગવાળાએ રામવાળાને એટલું કીધું, રામભાઈ એક વાત કરું. રામવાળો એટલું બોલ્યો, બોલો ભાઈ. મેરું કોગદીક આપને મરવી નાખશે એવું મને લાગે છે, એને મારી નાખીએ. રામવાળો એટલું બોલ્યો, નાના ભાઈ પગની એક તો વેદના છે, પાકના લવકારા સહન કરતો કરતો રામવાળો એટલું બોલ્યો, મેરું ને મરાય ની નાગ, મેરું તો મારો પ્રાણ છે, મેરું વિના મને અપંગને કોણ ખંભે બેહાડીને ફેરવશે બાપ? કાલ હવારે ઠેકાણા ફેરવવા પડશે, મેરું ને કાંઈ ન કહેવાય એવો અધર્મ આપણાથી ન કરાય. મેરું જેવા અમૂલક માણાને મારવાથી બાપ નરકના અધિકારી બનીએ, નાગ આવો વિચારે ન કરતો ભાઈ. પણ ઈશ્વરને કરવું છે ને, આ વાતની પથરે એકબીજા પાણાને વાત કરી હોય,
કે બોહિરાની માલીપાથી એમ કહેવાય છે કે એક દિવાલે વાત કરી હોય. આ શબ્દ મેરુને કાને પહોંચ્યા કે નાગવાળો મને ગમે ત્યારે મારી નાખશે. બરાબર લાગ જોઈ અને મેરુએ એટલું કીધું, નાગભાઈ એક વાત કરું, માલધારીની અવર જવર વધી ગઈ છે, બોરિયા ગાળામાં રામવાળો છે, ની કદાચ બાબી સરકારને ખબર પડી જાહે તો આપણે હવે ઠેકાણું બદલાવી નાખીએ. તો નાગવાળો એટલું બોલ્યો, હા ભાઈ તારી વાત સાચી છે, હવે અહીંથી આપણે વયા જઈએ, જગ્યા બદલાવી નાખીએ. નાગવાળો મેરુની હારે જગા ગોતવા માટે નીકળ્યો. રામવાળો ભોયરાની માલિપા એમ કહેવાય છે પરમાત્માનું સ્મરણ કરે છે, પગની માલિપા અતિશય પીડા ઉપડી છે અને નાગવાળો અને મેરુ ઠેકાણા ગોતવા માટે નીકળ્યા. એ રસ્તામાં એક ઝાડને છાંયે વિહામો લેવો, વિહામો કરવા એમ કહેવાય છે કે લાંબો વાહો કરીને હૂતા અને નાગવાળાની નીંદર આવી ગઈ અને પાહે ભરેલી બંદૂક ઉપાડી અને મેરુ રબારીએ એ નાગવાળાના ખોપરામાં બંદૂક મારી નાગવાળાને કપાળની એમ કહેવાય છે કાચલી ઉડી ગઈ. નાગવાળો એ ઊંઘમાં હૂતો તો એ કાયમને માટે પોઢી ગયો અને એ જ બંદૂક લઈ અને સીધે સીધો મેરુ જુનાગઢ પોલીસ થાણે જઈને કીધું કે હું મેરુ બારવટીઓ નાગવાળાને મારી અને આવું છું. બોરિયા ગાળામાં રામવાળો એકલો છે, પગ પાયકો છે, અપંગ બની ગયો છે, બંદૂક પાસે છે પણ એમાં એક જ ભડાકો થઈ શકે એમ છે. હાલો તમને રામવાળો દેખાડો. અને જુનાગઢ થી એમ કેવા છે કે ગીસ્ત બોરિયા ગાલે ચડી ભાઈઓ એ ભોયરાની ઉપર જઈ અને એ જુનાગઢ નું લશ્કર હાથમાં ભરેલી બંદૂકો લઈને કીધું કે રામવાળા આમ બહાર નીકળ. એ રામવાળા બહાર નીકળી અવાજ ભોયરાની માલિપા ગયો ત્યારે અંદર બેઠેલો રામવાળો રોટલાનો રોટ મહલીન રોટલો કરવો તો ને પગ ખોજીને થાંભલો થયો છે. પડખે એક જ ભડાકાની બંદૂક પડી. વિચાર થતો તો કે આમાંથી એક જ ભડાકો થાય પણ હૃદયમાંથી કરુણ શબ્દ નીકળ્યો કે મેરુ આખરે ખૂટ્યો ખરો. બીજો અવાજ થયો, હવે રામવાળા બહાર નીકળ. એ હામે ભોયરાની બાજુથી અવાજ થાય છે પણ રામવાળો હામે જવાબ દીધો કે આજ હું લાચાર થઈને પડ્યો છું, મારે પગ નથી, મારી પાસે કોઈ સાધન નથી, નકર હું રામવાળો આવું જહનું મોત જાતું ન કરું, પણ હવે હું બહાર નથી નીકળી શકું એમ. પણ લશ્કરમાંથી મરદના દીકરા હો તો તમે કોક મારા હામા તો આવો, ભલે મારે પગ નથી, ભલે મારે હું અપંગ છું, મારી પાસે કોઈ એમ કહેવાય છે કે હથિયાર નથી, પણ રામવાળો કે મને વિચારી થાય છે કે મેં જુનાગઢ નું બગાડ્યું છે. હમે એ જ અવાજ આવ્યા તક, હવે તું સુરવીર નો દીકરો હતો બહાર નીકળ. ત્યારે રામવાળો કે છે કે આમ હામા આવો અને રામ એકલો જ છે, એક જ ભડાકો છે, અપંગ છે, તોય રામવાળા હામે આવી અને રામનું ધીંગાણું તો જોઈ લ્યો. હામ હામી વાતું થાય છે, રામવાળો બહાર નથી નીકળતો. સૈનિકોની માલિપાથી પોલીસ ખાતું કોઈ જુનાગઢ બાબી સરકારનું અંદર જઈ શકતું નથી. અંતે ભોયરાના મોઢા આગળ કાંટા રાખી વાળ્યું રાખી અને કહેવાય છે કે આગ લગાડી અને એ ધુવાળો માલિપા ગયો, તાપ લાગ્યો અને રામવાળાને એમ થયું કે હાય હાય આ બફાઈને મરી જાઉં, એના કરતા એક પગ છે ને બંદૂકમાં એક ભડાકો છે, હાલ જોઈ લઉં કેવી ઝપટ બોલાવે છે. એ તાપ લાગ્યો, લંગડે પગે હાથમાં બંદૂક લઈ અને રામવાળો બારવટીઓ ભોયરામાંથી બહાર ઠેકીને આવ્યો. પણ કહેવાય છે કે જે લશ્કર ગયું તું એના માણસોના હાકા બાકા બોલી ગયા, કારણ એક ભડાકે એક પગ હતો. પણ યુદ્ધ કરતા તો કવિ એમ કે છે કે ધનાની ધીંગાણું કર્યું અને પાછો ન ભર્યો પાક, પણ ખેંચી હાલો ખાક, અરે રે હવે રણને ટાણે રામડા, પગ પાયકો ન પીડા વધીન ભડું બોરીએ ગાળે ભેટો, પણ હદ એક
એક ડગલું ના હટ્યો એ હવે રણને ટાણે રામડા. પણ એક જ ભડાકો થયો, દુશ્મન ના હાકા બાકા બોલાવી દીધા. પણ પછી બીજો ભડાકો તો હતો નહી, બીજો પગ નહોતો, અશક્ત થઈ ગયો તો. દુશ્મનો લાગ જોઈ અને બોરિયા ગાળામાં રામવાળાના પ્રાણ લીધા. રામવાળે પોતાના દેહ માંથી પ્રાણ છોડી દીધા. ગોજારા બોરિયા ગાળામાં રામવાળે પ્રાણ છોડ્યા. નીતિ ધર્મનું બારવટું રામવાળે કર્યું છે, એટલે તો આજે ગામડાના ચોકમાં ગામડે ગામડે એના રાહડા ગવાય છે. ગાળે થા
લખ્યા